નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ રાજકીય સમાચારથી. ભારતીય જનતા પક્ષે શુક્રવારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 4 રાજ્યોમાં ચૂંટણી પ્રભારીઓની જાહેરાત કરી દીધી છે. પ્રહલાદ જોશીને રાજસ્થાન, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશ, ઓપી માથુરને છત્તીસગઢ અને પ્રકાશ જાવડેકરને તેલંગાણાની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટી આ રાજ્યોના સરપ્રભારીઓની પણ નિમણૂક કરી છે, જેમાં ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રાજસ્થાનમાં પ્રહલાદ જોશીની સાથે નીતિન પટેલ અને કુલદીપ બિશ્નોઈને સહપ્રભારી બનાવાયા છે. મધ્યપ્રદેશમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને છત્તીસગઢમાં સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય સુનિલ બંસલને તેલંગાણામાં સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આ વર્ષના અંતમાં 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં ભાજપ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ અને તેલંગાણામાં હાલ બીઆરએસની સરકાર છે. આ પહેલાં 3 જુલાઈએ ભાજપે પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડના પ્રદેશ પ્રમુખોના બદલ્યા હતા. કોંગ્રેસમાંથી આવેલા સુનિલ જાખડને પંજાબમાં, ડી પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશમાં, જી કિશન રેડ્ડીને તેલંગાણામાં અને બાબુલાલ મરાંડીને ઝારખંડમાં પાર્ટીની કમાન સોંપવામાં આવી છે. આ સિવાય પાર્ટી હાઈકમાન્ડે ઇટાલા રાજેન્દ્રનને તેલંગાણામાં ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આંધ્રપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીને રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવે છે. કિરણ આ વર્ષે એપ્રિલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.